મિત્રો, આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે અધાને આ સુપાત્રો જડે છે ક્યાંથી? ન ઓળખાણ, ન પીછાણ, ન ભલામણ, બસ ચલતે ચલતે. પગમે ભમરી ભાગ 4ના પરિચય લેખોના પ્રતિનિધિ પાત્રોને આપણે વિડિયો ક્લિપ્સ માધ્યમે મળશું. અધા લખે છે કે નવસર્જનની હોડમાં સંસ્કૃતિની અવગણના થાય છે. કોઈ વિરલાને આની ચિંતા થાય છે અને યથાશક્તિ એને સાચવી લેવા ઝઝૂમે છે. ધરતીકંપ બાદ કચ્છનું ઝડપભેર પુનઃનિર્માણ થયું, પણ કચ્છના હાર્દ સમી હસ્તકળાઓ, સ્થાપત્ય કે લોકસંગીતની દરકાર નહીંવત કરવામાં આવી. કચ્છના લોકસંગીત ક્ષેત્રે એક નામ ઉભર્યું, ભારમલ સંજોટ. 1981માં પચ્છમના ધ્રોબાણા ગામે જન્મેલા ભારમલ લાખા બુદ્ધા સંજોટ મારવાડા હરિજન છે. સ્ત્રીઓ ભરતકામ કે ઘોદડીઓ સીવે અને પુરુષો ચર્મકામ કરે. ધરતીકંપમાં ધ્રોબાણા ધ્વસ્ત થઈ ગયું. રુદ્રાણી ડેમ પાસેની ખડકાર જમીન પર પડાવ નાખ્યો. માતાએ કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં નોકરી મેળવી. અહીંના ગોડિયાગરમાં ઉછરેલા બાળ ભારમલને સેવાના સંસ્કાર હાલરડે મળ્યા. સંગઠને સુરવાણીના નેજા હેઠળ આદરેલ લોકસંગીત પ્રવૃત્તિનું શાંત ચિત્તે રસપાન કરતો તરુણ ભારમલ યુવાનીએ એમાં ગળાડૂબ થઈ ગયો. ચીંથરે વીંટળાયેલ રતનસમમાં લોક કલાકારોની શોધ, ગામે ગામ રહેણ, એમના તળપદી ગાયનવાદનનું રેકોર્ડિંગ, એમના સુખ દુઃખમાં ભાગીદારી, ભારમલનો આ જ નિત્યક્રમ. આ કાર્યમાં એને સર્વાંગી સહકાર મળ્યો આપણા લાલ રાંભિયાનો. રિયાઝ માટે સંગીતકાર દેવલ મહેતા. ભારમલે લોકકલા ઉત્કર્ષ માટે કલાકારો દ્વારા ચાલતી સંસ્થા કલાવારસો શરૂ કરી. પ્રોવિડન્ટ ફંડની રકમ સાજસાધનો અને સંસ્થા રજિસ્ટ્રેશનમાં જ વપરાઈ ગઈ. રિયાઝ શાળાનું કામ પણ શરૂ કરી દીધું, પણ ખિસ્સા તો ખાલી હતા અને હવે તો પગાર પણ નથી આવતો. ઉછીના પૈસા લઈ ભારમલે શરૂ કરી સરસ મજાની રૂડી રૂપાળી રિયાઝ શાળા. કચ્છભરમાંથી કલાકારો અહીં હોંશે હોંશે આવે છે. હવે તો નવી પેઢી પણ તૈયાર થઈ રહી છે. પરિણામ, અમદાવાદ માંડ પહોંચેલા કલાકારો હવે કચ્છ ઉપરાંત દેશ વિદેશમાં કચ્છી સંગીત રેલાવી ને દાદ મેળવી રહ્યા છે. અનેક એવોર્ડ્સ પણ મેળવ્યા છે. કલા મિત્ર દેવેન્દ્ર લીલાધર પાસુ કચ્છી સુરાવલીથી તરબતર થઈ ગયા, પણ પડદા પાછળની વાસ્તવિકતાથી વ્યથિત થઈ ગયા. હવે એઓ પણ કલા વારસો સાથે તન મન ધનથી જોડાયા છે. કલા વારસો આગળ ધપાવતા ભારમલ સંજોટની સંગીત યાત્રામાં આપણે પણ જોડાઈએ. માં સરસ્વતી રાજી થશે. નીતિન સોનાવાલા. તારદેવમાં આ જૈન પરિવારની સોના ચાંદીની રિફાઇનરી છે, એટલે ખરા અર્થમાં સોનાવાલા. પણ આમ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એવા નીતિનભાઈને બાહ્ય કરતાં અંદરૂની ચમકમાં વધુ રસ. 18 વર્ષની ઉંમરે ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવા લાગ્યા. 23 વર્ષની વયે વાપી તાલુકાના કરવડ આસપાસના ગામોના આદિવાસીઓના સંપર્કમાં આવ્યા. 1 કિલો મીઠું લેવા 80 વર્ષની વૃદ્ધાને
5 કિલોમીટર ચાલતા નીતિને જોઈ. રમવાની ઉંમરે મજૂરી કરતી અને 15મા વર્ષે પરણાવી દેવાતી દીકરીઓની કથા અને વ્યથા નીતિને સાંભળી છે. આ દીકરીઓને ભણાવીએ તો, અને ગામ કપરાડામાં એક ઝૂંપડું ભાડે લઈ શરૂ કર્યું શબરી છાત્રાલય. પ્રથમ વર્ષે માત્ર 9 દીકરીઓ, બીજા વર્ષે 18 અને ત્રીજા વર્ષે 25ની સંખ્યા થઈ. ઝૂંપડું નાનું પડવા લાગ્યું. કપરાડાના આદિવાસી પ્રધાન ઉર્મિલાબેન ભટ્ટે પોતાની 3 એકર જમીન શબરીને ભેટ આપી અને આજે 130 દીકરીઓ છાત્રાલયમાં રહી આજુબાજુની શાળા કોલેજમાં ખંતથી અભ્યાસ કરી રહી છે. બધું જ વિનામૂલ્ય. ગટ સોનાવાલા પરિવાર સ્વયં ભોગવે. છેલ્લા 26 વર્ષમાં 800થી વધુ દીકરીઓ ભણી ગણીને સ્વગ્રહે ગઈ છે. 4 દીકરીઓ સરપંચ બની છે, 26 નર્સ, 1 પોલીસ ઇન્સ્પેક્ટર અને 4 બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જોડાઈ નાગાલેન્ડમાં ફરજ બજાવે છે. અને રસીલા 2019માં સબરીની પ્રથમ ડોક્ટર બની ને આદિવાસી સેવા કાર્યમાં જોડાશે. નીતિન સોનાવાલાનું માનવું છે કે આદિવાસી કન્યાઓને શિક્ષણ આપવાના સુકૃત્યમાં પોતાની લક્ષ્મીનો થતો વિનિયોગ વાસ્તવમાં જૈન ધર્મ પ્રબોધવામાં આવેલ સાધર્મિક ભક્તિના સિદ્ધાંતનું જ અનુસરણ છે. આ દંપતિ છે ડોક્ટર વિમલા અત્તેવાર અને ડોક્ટર અક્ષય અત્તેવાર. ઉંમર 75 અને 80 વર્ષ. ગામડામાં મોં માંગી સગવડો આપવા છતાં ડોક્ટર્સ મળતા નથી, મળે છે તો ટકતા નથી. એ વાતાવરણમાં ડોક્ટર અત્તેવાર દંપતિ છેલ્લા 53 વર્ષથી કચ્છના ગ્રામીણ વિસ્તારમાં કાર્યરત છે. એમની જન્મભૂમિ છે મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારનું ગામ ટૂંપચાકરી અને કર્મભૂમિ કચ્છનું ગામ કોટડા ચકાર. હા, મરાઠી માણુસ હાણે કચ્છી માડું બની વ્યા. સાચી સલાહ, યોગ્ય સારવાર અને દર્દીના ગજા પ્રમાણે ફી લેવી. કમાણીમાંથી ખપ પૂરતું રાખી જે જમા થાય તે રકમ દાનમાં આપી દે. જન્મભૂમિ ને કર્મભૂમિના ગામમાં એમણે શાળા અને મંદિર નિર્માણમાં માતબરદાન આપ્યું છે. એ સિવાય વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, ગરીબ દર્દીઓને ઓપરેશન માટે સહાય ઇત્યાદિ તો ખરું જ. એમના પ્રેરણામૂર્તિ માતા રૂકમણી દેવી અને ગુરુ તુકડોજી મહારાજ. ઘણું જીવો ડોક્ટર અત્તેવાર દંપતિ. જગદીશ જખુભાઈ ત્રિવેદી, ગામ વાસવા, તાલુકો વિરમગામ. 1983માં કચ્છ માંડવીના ફરાદી ગામે શિક્ષક તરીકે પદાર્પણ કર્યું. મોટા બાપા કાંતિલાલ ત્રિવેદીએ ભત્રીજાને પોસ્ટકાર્ડ લખ્યું, બેટા શિક્ષણ કાર્યને જ ધર્મ કાર્ય ગણજે. એ દિવસ ને આજની વાત. લાગ લગાડ 34 વર્ષથી જગદીશ માસ્તર ફરાદી ગામના વિદ્યાર્થીઓ અને ગામમાંના હૃદયમાં ઘર કરી બેઠા છે. તે એટલી હદ સુધી કે નિમણૂંકના 3 વર્ષ પછી એમની બદલીનો ઓર્ડર આવ્યો ત્યારે ગામ લોકો જિલ્લા શિક્ષણ અધિકારી સામે મોરચો લઈ ગયા. બદલી અટકી, બઢતી મળી આચાર્ય તરીકે. 27 વર્ષ સુધી આચાર્ય પદ શોભાવ્યું, પણ નવા સરકારી નિયમ મુજબ ડિગ્રીની રૂએ મિનલબેન ચુડાસમા આચાર્ય નિમાયા. બેન વિમાસણમાં મુકાયા. પણ આ તો જય જગદીશ,
એણે આગ્રહપૂર્વક મિનલબેનને આચાર્ય પદની ખુરશી પર બેસાડ્યા. રમતગમત, હસ્તકળા, વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓમાં જરૂર પડે ગાંઠના ગોપીચંદ કરે. અહીંના શાળા ઉત્સવ અને રમતોત્સવ દ્રષ્ટાંતરૂપ છે. આદરથી માથું ઝૂકી જાય એવી એક વાત, ગામડા ગામમાં શાળાની લગોલગ અનાથ વિદ્યાર્થિનીઓ માટે સગવડયુક્ત હોસ્ટેલ. 25મા વર્ષે વધુ એક મૂંઝવણ, દીકરા દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે ભૂજ જવું પડે. મિત્ર રવિ પેથાણી તિમીરે કહ્યું, જગદીશભાઈ, ફરાદી સાથેના ઋણાનુબંધને કાચા ન કાપતા. નાના ભાઈ અને અર્ધાંગીની મનીષામાં માસ્તરની અંદરની ઈચ્છા સમજી ગયા. કહ્યું, સંતાનોના ઉચ્ચ શિક્ષણની જવાબદારી અમારી, તમે તમારા વિદ્યાર્થી સંતાનોનું સિંચન કરતા રહો. ફરાદીના જીવતા ઈશ, જય જગદીશ. રતન ભગત. જડ, જમીન, જંગલ, જનાવર અને જન, એમ પાંચ જને વરેલા આ જીવને મળીને અધા લખે છે કે ગાંધી હજી જીવે છે. કાર્યક્ષેત્ર આદિવાસી જિલ્લા છોટા ઉદેપુરનું ગામ બેખડીયા. ગાંધીજીની હાકલ અને સર્વોદય કાર્યકર હરિવલ્લભ પરીખની પ્રેરણાથી માત્ર 14 વર્ષનો આ યુવાન રંગપુર આશ્રમ સાથે જોડાયો. માસિક પગાર રૂપિયા 50. હેતુ, આદિવાસીઓને અક્ષર જ્ઞાન આપવાનું અને એમના અવિભાજ્ય અંગ એવા પર્યાવરણની જાળવણીનું. સંજોગો વસાત રંગપુર આશ્રમ શાળા બંધ થતાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની વહારે દાવા રતન ભગતે ભેખડીયામાં આશ્રમ શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો. પણ પૈસા તો હતા નહીં. સ્વપરિવારની જમીન, લાભાર્થી પરિવારો દ્વારા શ્રમદાન અને સિમેન્ટ પથ્થરના દાનથી આશ્રમ શાળા શરૂ થઈ. આજે 220 છાત્રો અહીં અભ્યાસ કરી રહ્યા છે. મફતનું કશું ન ખપે, રતન ભગતના આ સંસ્કારને આદિવાસીઓએ આત્મસાત કર્યો છે અને આશ્રમને યથાશક્તિ અનાજ, શ્રમ કે રોકડ રૂપે ભરપાઈ કરી આપે છે. ઉપરાંત પ્રૌઢ મહિલાઓ માટે ગૃહ ઉદ્યોગ, ગૌશાળા, વાછરડાઓનો બળદ તરીકે ઉપયોગ, ખેતી સુધારણા, જળ સંચય યોજનાઓ, લોક સાહિત્ય જાળવણી અને સંશોધન કાર્યફલક વિસ્તૃત છે. અને એના પ્રેરણા સ્ત્રોત છે 62 વર્ષના યુવાન રતન ભગત. હવે અહીં માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની કેળવણી માટે માનસ અને માનસીની શાખા નિર્માણાધીન છે. મિત્રો, આ ભેખધારીને માનભેર ટેકો આપીએ. કચ્છ, ધરતીકંપ અને યુદ્ધના ધોરણે પુનર્વસન. યુસુફ મેહર અલી સેન્ટરના કાર્યકર તરીકે બિહારથી ધર્મેન્દ્ર કરણ અને રાષ્ટ્ર સેવા દળના કાર્યકર તરીકે મુંબઈથી સંગીતા નિર્ગુણ કચ્છ આવ્યા. ધર્મેન્દ્ર કોમર્સ ગ્રેજ્યુએટ ઉપરાંત પબ્લિક રિલેશન અને માસ કોમ્યુનિકેશનનો સ્નાતક તથા સંગીતા આર્ટ્સ ગ્રેજ્યુએટ ઉપરાંત માસ્ટર ઇન સોશિયલ વર્ક. ધરતીકંપ પુનર્વસન કાર્ય અન્વયે એઓ કચ્છના બંદરીય માછીમારો અને અગરિયા પરિવારોના સંપર્કમાં આવ્યા. જાનવરથી પણ બદતર જીવન, આમાં બાળકોના શિક્ષણની તો વાત જ શી કરવી. ધર્મેન્દ્ર અંદરથી વલોવાઈ ગયો.
માત્ર શોષણ અને કુપોષણથી ઘેરાયેલા એવા આ કુબળા બાળકોનું ભવિષ્ય શું? ના, મારે બિહાર પાછા નથી જવું, આ બાળકોને ભણાવવા છે. ઈશ્વરે ધર્મેન્દ્રનો ભેટો દેવેન્દ્ર સાથે કરાવી આપ્યો. દેવેન્દ્ર કાંડોલકર ગોવાથી પહેરેલે લુગડે કચ્છને આજીવન સેવા કર્મભૂમિ બનાવવા નીકળી પડેલો બ્રહ્મચારી. પોતાના સેવાકીય ક્ષેત્રના અનુભવનું વાથું એણે ધર્મેન્દ્ર સામે ધર્યું. ધર્મેન્દ્રએ સહકાર્યકર સંગીતાનો સાથ માગ્યો અને સંગીતાએ પોતાનો હાથ ધરી દીધો. સાગર શાળાઓ માધ્યમે કચ્છમાં જ આજીવન સેવાના કોલ સાથે ધર્મેન્દ્ર અને સંગીતાનો હસ્તમેળાપ થયો. યુસુફ મેહર અલી સેન્ટરના સંસ્થાપક નખશીખ સેવાભાવી ડૉક્ટર જી પરીખની રાહબરી હેઠળ આ વંચિત બાળકોને શિક્ષણની પ્રવૃત્તિ શરૂ થઈ. સંઘનો રંગ મનુભા જાડેજા અને જાતે અગરિયા એવા મહાદેવ દેથરિયાને પણ લાગ્યો. એક એક કરતા આજે અઘરિયા બાળકો માટે 14 અને માછીમાર બાળકો માટે 7 એમ 21 વૈકલ્પિક સાગર શાળાઓ આ ત્રિપુટી ચલાવી રહી છે. આગળ માધ્યમિક ભણવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે ભદ્રેશ્વરમાં હોસ્ટેલ પણ શરૂ કરી, ગરીબો માટે દવાખાનું અને આ બધું અછતની છત્રછાયામાં. વારંવાર પોતાના પગાર પણ એમાં વપરાઈ જાય પણ એવું ગણિત કોડ રાખે. ચાલો આપણે પણ એમની સાથે હસ્તમેળાપ કરીએ સાગર શાળાઓને ધબકતી રાખવા માટે. મારું સપનું સાકાર થશે. ત્રાવણકોર કોચીનની રાજકુમારી લલિતાને સપનું આવે છે કે એ ડૉક્ટર બનીને કોઈ જંગલમાં વસતા આદિવાસીઓની સારવાર કરે છે. અડાબીડ જંગલ ઝાડી વચ્ચે નિઃસહાય આદિવાસીઓ અને એમના નાગા પૂંગા સંતાનો. સપનારૂપી સંકેતને સાકાર કરવા લલિતા મચી પડે છે. એલએફપીની મેડિકલ કોલેજમાં એમબીબીએસ માટે એડમિશન મેળવે છે. અહીં એનો ભેટો સમાન વિચારસરણી ધરાવતા યુવાન જ્યોર્જ નેગી સાથે થાય છે. સપનું સંકલ્પ બને છે. લલિતાના જ શબ્દોમાં, વી ઇમેજિન્ડ ટુ બી ડોક્ટર્સ વેર ધેર આર નો ડોક્ટર્સ. ડોક્ટર જ્યોર્જ એનેસ્થેટિસ્ટ અને ડોક્ટર લલિતા ગાયનેકોલોજિસ્ટ. પ્રેક્ટિકલ અનુભવ મેળવવા કસ્તુરબા હોસ્પિટલ ગાંધીગ્રામમાં 5 વર્ષ કાર્યરત રહ્યા અને પછી નીકળી પડ્યા ભારત ભ્રમણમાં સેવાલક્ષી સપનાની કર્મભૂમિની શોધમાં. તામિલનાડુના સાલેમ શહેરથી 80 કિલોમીટર દૂર ધર્ગપુરી જિલ્લાના શિટિલિંગ વિસ્તાર પર પગ અટક્યા. વર્ષ 1993. ધ ટ્રાઇબલ હેલ્થ ઇનિશિયેટિવ નામે આરોગ્ય પ્રવૃત્તિ શરૂ કરી. આજે 24 બેડ ધરાવતી હોસ્પિટલમાં વાર્ષિક 100 જેટલી જટિલ પ્રસૂતિ અને 3500 જેટલી સર્જરી થાય છે. અનેક ઉઘાડ પગા ડોક્ટર્સ અને નર્સિસ તૈયાર થયા. જ્યાં બાળ મરણનું પ્રમાણ 15% હતું એ આજે નહીવત થયું. પણ હવે વાસ્તવિક મૂંઝવણ, અમારી ઉત્તરાવસ્થામાં ધીની પ્રવૃત્તિઓને આગળ કોણ ધપાવશે? વર્ષ 2008. 30 વર્ષનો એક તરવરિયો ડોક્ટર સામે ચાલીને સિટિલિંગ આવે છે. ડોક્ટર રવિ, MS ઇન જનરલ સર્જરી. 3 વર્ષ ઇંગ્લેન્ડમાં એડવાન્સ સ્ટડી બાદ 2 વર્ષ ઓરિસ્સાના આદિવાસીઓની સારવાર કરી. મિસિસ રવિ BPNL નર્સ છે.
બંને ધારે તો શહેરમાં મહિને 2-5 લાખની પ્રેક્ટિસ પાડી શકે, પણ અહીં કપડાં વાસણ પણ હાથે ધોવાના, વાહન તરીકે સાયકલ અને બસ. હવે તો સિટીલિંગીમાં જ નર્સિંગ કોલેજ પણ શરૂ થઈ ગઈ છે. હોસ્પિટલનો માનવીય ધબકાર વિસ્તરતો જાય છે. જરૂર છે સમયોચિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ એક્સપાન્શનની. મિત્રો, લલિતા અને જ્યોર્જની પગદંડી પર ચાલીને રવિ અહીં સ્વયંભૂ ઉગ્યો છે. એની ઉર્જા પ્રકાશ વધુ ને વધુ દરિદ્ર નારાયણો સુધી પહોંચે એ જવાબદારી આપણી છે. એકલો જાને રે, આ છે ગામ કુકેરી, જિલ્લો નવસારી. અહીં જમીન, વ્યવસાય અને ઉપજના સ્ત્રોતો પર કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓનો જ અધિકાર, જ્યારે હડપતિ કે દુબળાઓના ભાગ્યમાં માત્ર શ્રમ, વેઠ અને ગુલામી. 1975માં કુકેરી ગામના મનુસિંહ પરમારના ઘેર પરિમલનો જન્મ. વિધવા શાંતાબાએ અન્યોના ઘરકામ કરીને મનુસિંહને શિક્ષક બનાવ્યો અને પૌત્ર પરિમલને સોફ્ટવેર એન્જિનિયર. પરિમલે ચીખલીમાં કોમ્પ્યુટર ક્લાસ શરૂ કર્યા. વર્ષ 2000માં પ્રાથમિક શિક્ષિકા જોડે લગ્ન કર્યા, પણ વર્ષ 2002 માથે ગાત લઈને આવ્યું. ધંધો પડી ભાંગ્યો, માથે દેવું અને અધૂરા દિવસે દીકરી માલવીનો જન્મ. મોંઘીદાટ સારવાર, વ્યાજ ઉપર વ્યાજ, છતાં વાલસોઈ માલવી સાંખરે નહીં. માતા પિતાએ સંકલ્પ કર્યો કે જો માલવી સાજી નરવી થઈ જાય તો એના નામે ટ્રસ્ટ રચી દુબળાઓને ભણાવી ગણાવી સક્ષમ બનાવશું. 2 વર્ષના સખત પરિશ્રમ પછી દેવું ભરપાઈ કર્યું અને વધેલી મૂડીમાંથી વતન કુકેરીમાં શાળા શરૂ કરી. પૂજ્ય દાદીની સ્મૃતિમાં નામ આપ્યું શાંતાબા વિદ્યાલય. વાત અહીં નથી અટકતી. 30 વર્ષના પરિમલે અનાથ અથવા સિંગલ પેરેન્ટ બાળકો માટે હોસ્ટેલ પણ શરૂ કરી. 2005માં 2 ઓરડે શરૂ થયેલ શાંતાબા વિદ્યાલયમાં આજે 270 કુમાર અને 235 કન્યાઓ એમ કુલ 505 બાળકો થનગની રહ્યા છે, જે પૈકી 400 બાળકો વાત્સલ્યધામ હોસ્ટેલમાં પાંગરે છે. 30 અનાથ અને 172 સિંગલ પેરેન્ટ. છેલ્લા 2 વર્ષનું SSCનું પરિણામ 100% અને આ વર્ષે હડપતિ સમાજના પ્રથમ બેચે HSC પાસ કર્યું. પરિમલ વિઝન 2025. શાંતાબા વિદ્યાલયના તમામ શિક્ષકો, કર્મચારીઓ, દાતાઓ, સંચાલકો આ જ વિદ્યાલયમાં ભણેલી વ્યક્તિઓ હોય અને સભ્ય સમાજને ઉદ્દેશીને પરિમલ નાદ, સદીઓથી આપણે સવર્ણોએ દુબળા આદિવાસીઓનું શોષણ કર્યું છે, ઈશ્વરે મને પ્રાયશ્ચિત કરવાની તક આપી છે, જે તકનો હું પૂરેપૂરો લાભ લઈ ઋણમુક્તિ ઝંખું છું. એમની પડખે આપણે ઊભા રહીએ. ઉત્તર પ્રદેશનો પહાડી આદિવાસી દલિત જિલ્લો સોનભદ્ર. ગરીબી, શોષણ, 3-3 પાવર સ્ટેશન છતાં ગામડાઓમાં અંધકાર. અરે, 1952ના દુકાળમાં આદિવાસી પ્રજા પોતાના બાળકોને વેચવા નીકળી ત્યારે આ વિસ્તારની કરમકથની છાપે ચડી. 1954માં ત્યારના મુખ્યમંત્રી શ્રી ગોવિંદ વલ્લભ પંતે ગોવિંદપુર ગામમાં 250 એકર જમીન
ગાંધી સ્મારક નિધિને ફાળવી અને શરૂ થયું વનવાસી સેવા આશ્રમ. 1965માં મેરઠના ગાંધીવાદી ગ્રેજ્યુએટ પ્રેમ ભારતીના હાથમાં સંચાલન આવ્યું. મહારાષ્ટ્રીયન ધર્મપત્ની ડોક્ટર રાગીણી, એમડી ફિઝિશિયન, વાહન તરીકે બળદગાડું અને હાથમાં ફાનસ. વણ થાક્યા 30 વર્ષ સ્થાનિક યુવા કાર્યકરોની ફોજ અને આજુબાજુના ગામડા. જળ સંગ્રહ, ખેતી, પશુપાલન, નઈ તાલીમ, વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા નિર્મૂલન અને આરોગ્ય. પ્રેમ ભારતીના વિઝન હેઠળ 433 ગામડાઓ ધબકતા થઈ ગયા. અન્યથા આ તમામ ગામડા ભૂવા, ડાકલિયા અને ઊંટ વૈદને ભરોસે હતા. ડોક્ટર રાગીણીએ ગામે ગામ ડોક્ટર્સ અને આરોગ્ય મિત્રો તૈયાર કર્યા. આશ્રમમાં રોજ 100-125ની ઓપીડી અને વધારામાં બળદગાડામાં ઇમરજન્સી વિઝિટ. 1994માં પ્રેમ ભારતીનું અચાનક અવસાન થયું. ડોક્ટર પત્ની રાગીણીએ આશ્રમની તમામ જવાબદારી સંભાળી લીધી. 51 વર્ષની સાતત્યપૂર્ણ સેવા બાદ 2016માં રાગીણી દેવીએ પણ દેહત્યાગ કર્યો. 433 ગામ હિબકે ચડ્યા, પણ આશ્રમના વહીવટ માટે બંને દીકરીઓને જીવતે જીવ તૈયાર કરતા ગયા. બીએ બીએડ શોભા આજીવન આશ્રમ સેવાને વરી છે અને એમડી ગાયનેક ડોક્ટર વિભાએ આશ્રમની ઓપીડી સંભાળી, પણ મૂળ તો એ સ્ત્રીરોગ નિષ્ણાત. એના માટે તો સાધન સામગ્રી જોઈએ, પણ આશ્રમ પાસે હવે ભંડોળ નથી અને સહાય માંગતા આવડતું નથી. આરતી પરિવારના ચંદ્રકાંત ગોગરીને કાને આ વાત આવી અને એમણે ત્વરિત તમામ સાધનો મોકલાવી આપ્યા. એટલું જ નહીં, સ્વખર્ચે પેરામેડિક સ્ટાફ તાલીમની પણ વ્યવસ્થા ગોઠવી આપી. ભાવિ વિકાસની શક્યતાઓ તપાસવા ડોક્ટરોના પણ ડોક્ટર એવા અધાને આશ્રમ મુલાકાતે મોકલ્યા. 3 દિવસના અવલોકન બાદ અધાએ પાછા આવીને એટલું જ કીધું કે આપણે આ બહેનોની પડખે ઊભા રહીએ, અન્યથા હાઈલી ક્વાલિફાઈડ પતિ પત્ની અને એમની 2 દીકરીઓના 50 વર્ષના સેવા કાર્ય પર પાણી ફરી વળશે. 433 ગામડા કરમાઈ જશે. આરતી અને અધા પરિવારે તરત 25 લાખ ફાળવ્યા અને હવે એક વેલ ઇક્વિપ્ડ હેલ્થ કેર સેન્ટર કાર્યાન્વિત થયું. ઊંડાણથી જોતા લાગ્યું કે હજી ઘણું કરવાનું બાકી છે, કારણ કે સંભાવનાઓ અપરંપાર છે. 250 એકર જમીન, 130 નિષ્ઠાવાન કાર્યકરો, શિક્ષકો, પંચમહાભૂત નિષ્ણાતો, ટેકનિશિયનો, શોભા દીદી, ડોક્ટર વિભા અને આઈઆઈટી સ્કોલર ડોક્ટર અગ્રવાલ, કે જે હવે સંન્યાસ આશ્રમે સ્વામી જ્ઞાન સ્વરૂપાનંદજી. ચાલો આપણે એમની પડખે ઊભા રહીએ. શુભમ ભવતુ. आप सबको नमस्कार करता हूं. मैं इनमें से कई लोगों के काम को जानता था,
जिनको आपने ये किताब अर्पण की है वो नवनी का कार्यक्रम में भी मैं गया। कच्छ से मेरा संबंध रहा है, लेकिन आप सब लोगों का दर्शन करके आज बहुत बहुत अच्छा लग रहा है। मैं दर्शन शब्द ही इस्तेमाल करता हूं। किताब का आपने प्रकाशन किया, मैं इसको लोकार्पण करता हूं। ये किताब अर्पण तो नवनीत को की गई है, लेकिन आज आपके सामने मैं आपको भी ये इसको लोकार्पण कर रहा हूं। वैसे देखा जाए तो थोड़ा बिगड़ा हुआ आदमी हूं, वो महात्मा गांधी के साथ रहकर हम बिगड़ गए। बचपन गांधी के साथ गया, आप लोग जानते हैं कि 18 और 19 के साल में महात्मा गांधी और कस्तूरबा गांधी दोनों की 150वीं जन्म जयंती होगी। कस्तूरबा वैसे 6 महीने बड़ी थी, इसलिए अप्रैल में शुरू होगी, फिर 2 अक्टूबर से शुरू होकर आगे तक चलेगी। आपने देखा होगा कि हमारे देश में हम जन्म जयंती मनाते, फिर राम नवमी से लेकर जन्माष्टमी से लेकर आसाम ले लीजिए, हम जयंती ही मनाते हैं, क्योंकि कुछ लोगों का मृत्यु के बाद भी अंत होता है ऐसा हमने नहीं माना। ये आपको बहुत अच्छी तरह समझ लेना चाहिए। पश्चिम में डेथ एनिवर्सरी मनाने की रीत है, अपने देश में नहीं है। क्यों नहीं है इसको भी आपको समझ लेना चाहिए, क्योंकि हमने ऐसे माना था कि मरने के बाद भी आदमी कीर्ति के रूप में जीता है, काम के रूप में जीता है, कई बार विरासत के रूप में जीता है। आप सब लोग विरासत के रूप में जी रहे ऐसा मैं मानता हूं, क्योंकि महात्मा गांधी के साथ जो रिश्ता रहा और वर्धा में जिन लोगों के साथ मैं रहा, फिर महादेव भाई देसाई होंगे, नारायण देसाई होगा, इनके साथ रहकर हम बहुत बिगड़ गए। बहुत अच्छा दोहा है रहीम का, उसने कहा है कि जैसा मेहंदी बांटने वाली महिला अपने हाथ में मेहंदी भीगने लगना लगाए तो भी मेहंदी का रंग हाथ में लग ही जाता है, वैसा ऐसे सत्पुरुष के साथ में रहकर और आपके साथ रहकर आज मेरे जीवन में मेहंदी का रंग लग जाएगा ऐसा मैं मानता हूं। इससे बहुत अच्छी तरह की बात है। आपने आज कुछ लोगों का काम देखा, सेवा धर्म बहुत कठिन है जाना, ऐसा तुलसीदास से कहा, और आगे यह भी कहा कि साधु संत भी सेवा करना नहीं जानती, क्योंकि सेवा का मतलब ही हम नहीं समझ पाए। रिंग्स एंड ज्वेल्स आर नॉट गिफ्ट बट अपोलॉजीज फॉर गिफ्ट, ओनली गिफ्ट इज ए पोर्शन ऑफ दायसेल्फ। ये जो गहने बाकी की चीजें होती भेंट वस्तु, ये गहने नहीं है, भेंट वस्तु भी नहीं है। जिनको असली भेंट देखने नहीं आता वो उन्होंने छूने हुए बहाने। असली भेंट तो वो है जिन 8 लोगों के काम को आज आपने संवारा, देखा, इन सबको आपकी तरफ से और मेरे तरफ से सबसे पहले मैं प्रणाम करता हूं। सेवा मुश्किल है मैं मानता हूं, मैं दान धर्म में विश्वास नहीं करता। मैं आपसे कह लेना चाहता हूं कि दान में देने वाला दानी होता है, लेकिन लेने वाला नादान होगा क्या? हम नादान की प्रजा निर्माण करना चाहते हैं क्या? ये लोग आज आपके सामने खड़े हुए थे, इनको आप मदद करेंगे, इसको मैं शेयरिंग कहता हूं। हम चार भाइयों में से अब 3 भाई अच्छे कमाते थे, चौथा नहीं कमाता था, वो हमारे साथ जीता था। इसका मतलब ये हो गया कि हम दान करके उसको जलाते थे, हम कहते थे 4 भाई मिलकर जीते हैं। आप सब मिलकर आज जिन व्यक्तियों का काम आपके सामने प्रस्तुत किया, ये काम में काम करेंगे, ऐसी मेरी अपेक्षा है।
मैं अपेक्षा ही करना चाहता हूं, क्योंकि आज जो सामाजिक काम चल रहा है उससे मैं भी जुड़ा हूं। एक बहुत अच्छा शेर है अपने उर्दू के, किसी ने लिखा याद नहीं रहा, उसने लिखा, एक खता हम उम्र भर करते रहे, एक खता हम उम्र भर करते रहे, अरे धूल तो चेहरे पर थी लेकिन आईना साफ कर, आईना साफ करने से चेहरे पर की धूल नहीं जाती, उसके लिए चेहरे पर की धूल ही साफ करनी पड़ती। जिन व्यक्तियों के काम के बारे में आपने देखा, ये चेहरे पर की धूल साफ कर रहे हैं, ये आईना नहीं साफ कर रहे हैं। और ये धूल किसने उछाली है? आपने और मैंने। ये धूल के लिए जिम्मेदार कौन है? आप और मैं। जिस देश में अनाथों का नाथ हुआ हुआ भगवान जिस लड़के को जन्म देता है उसको अनाथ माना जाता है, उससे अनाथ देश दूसरा कौन सा हो सकता है? हमेशा अनाथ हो गए ना, हम सबके होते हुए, आप सबके लिए होते हुए इस देश में लड़के अनाथ हो जाते हैं। आदिवासियों में काम करने वाले लोगों को आपका काम ने देखा, 70 साल के बाद आजादी के बाद भी आपसे नम्रतापूर्वक कह रहा था, सबसे ज्यादा एक्सप्लॉइटेड और शोषित समाज आदिवासियों का है, सबसे ज्यादा है। मैं भी एक आदिवासी क्षेत्र में काम करता हूं, क्यों कह रहा हूं ये? उनकी गरीबी और उनका अज्ञान, ये वोट बैंक के कब तरीके है। इनकी गरीबी कभी नहीं जाएगी, इनकी अज्ञान कभी नहीं जाएगा, तभी तो वोट बैंक पनपेगा ना। इसलिए राजनीति के इसको कभी नहीं करने वाले। एवरी पॉलिटिकल पार्टी इज ए कॉन्स्पिरेसी अगेंस्ट अ कॉमन मैन, इसको समझ लेनी चाहिए। ये सब लोग जिएंगे, अपने अच्छी तरह से जिएंगे, प्रतिष्ठा से जिएंगे, वो आप और मेरे शरीके की मदद से। मैं इसको सहयोग कहता हूं, आप इसको दान मत कहिए। You cannot preserve a dignity of a man on charity. दया दान पर किसी की डिग्निटी हम प्रिजर्व नहीं कर सकते। दया दान तो हम हमारी डिग्निटी के लिए करते हैं। दया दान में हम आपके जाना चाहते हैं, वो हमारे लिए जाना चाहते हैं। इसलिए सेवा के कार्य में मदद करना, उसमें हाथ लगाना, इसको आपको बहुत अच्छी तरह समझ लेना पड़ेगा। आज दुर्भाग्य से क्या हो रहा है कि हम कहते हैं कि संस्कार नहीं हो रहे हैं। ये वाक्य मैं सब जगह सुनता हूं, संस्कार करने नहीं पड़ते, संस्कार हुआ करते, इसको आपको समझ लेना चाहिए। मेरे घर में 4 न्यायमूर्ति मेरे साथ भोजन करने आए। मेरा नाती छोटा था, उसको उसने माँ को कुछ कहा कि मेरे कान में जाके कह देगा। वो आके मेरे कान के पास चिल्लाए कि बाबा सब्जी मत मांगना, खत्म हो गई। छोटी सी बात उसने कही, उसकी माँ नाराज, उसकी नानी नाराज। वो लड़का क्या जाने कि सच और झूठ क्या होता, लड़का तो सच ही बोलना सीखता है ना, झूठ बोलना हम उसको सिखाते हैं। बोलना सिखाना नहीं पड़ता, झूठ बोलना सिखाना पड़ता है। इसलिए संस्कार करने नहीं पड़ते, हुआ करते। और ये संस्कार आपको अपने घर में से मिलते आए मिलेंगे, सुसंस्कृत घर होंगे तो सुसंस्कृत प्रजा भी होगी। हमको इसकी देख ये नहीं मानना चाहिए कि हम कुछ कर रहे हैं, हम कुछ नहीं कर रहे। जिन लोगों ने अभी आपके सामने सेवा धर्म के रूप में आपके सामने काम किया, आप देखिए ना। मैं गया था, एक कई बार ऐसे जाना पड़ता है जबरदस्ती, एक मेडिकल कॉन्फ्रेंस का उद्घाटन करने गया, जाते समय बीच में विनोबाजी का आश्रम आया, उनके पास गए, कहा मैं तो जानता नहीं हूं, मेरा विषय नहीं है, इनको क्या कहूंगा जाकर। उन्होंने बहुत अच्छी बात कही, कहे कह सके तो इतना कह देना कि मैंने एलोपैथी देखी, मैंने होम्योपैथी देखी, मैंने नेचुरोपैथी भी देखी, लेकिन इस स्थिति पैथी में मैंने सिंपथी नहीं देखी। ये पैथी माइनस सिंपथी होगी क्या? ये दया की प्रवृत्ति नहीं है, इसको आप करुणा शब्द कहते हैं। भाई दया दान
शब्द का इस्तेमाल नहीं करता, मेरा शब्द है करुणा। करुणा शब्द का क अक्षर जो है ना, वो जो करुणा करता है उसका भी कर्तृत्व जगाता है और जिस पर करुणा करता है उसका भी कर्तृत्व जगाता है, इसलिए ये कर्तृत्व का आयोजन है। आज आप सब जो आए ये देखने आए कि करुणामय लोग किस तरह से समाज को परिवर्तित करने की कोशिश कर रहे हैं। हम तो बंबई में नहीं कर रहे कुछ, मैं 78 में बंबई आया नागपुर से, आने के बाद एक मकान में रहना गया, बहुत अच्छा सोसाइटी का मकान था। मैं जानता नहीं था कि बंबई का क्या है पड़ोस में रहने का तरीका। मैं नागपुर से आया था, मेरी आदत थी, इसलिए दूध का दही बनाने के लिए मैं जामन मांगने पड़ोस में चला गया, जामन ले लिया, दूध का दही बनाया। बाद में पता लगा कि यहाँ का ये रिवाज नहीं, बंबई में नेबरहुड विदाउट रिलेशनशिप, ये आपको बहुत अच्छी तरह समझ लेना चाहिए। उसके बाद मेरे पड़ोस में जो लोग रहे आए, वो सारे पड़ोस के हमारे संबंध मेरे घर के रेफ्रिजरेटर में फ्रीज हो गए हैं। ये फ्रोजन रिलेशनशिप है। ये फ्रोजन रिलेशनशिप प्रभावित कैसी होगी, इसके लिए आज का कार्यक्रम, आज के कार्यक्रम की बुनियाद है कि आपके मन जो फ्रोजन रिलेशनशिप में गए हैं, हम जो फ्रोजन तरीके से जी रहे हैं, उसमें से बाहर आकर कुछ प्रवाहित होकर जीवन के साथ में किसी के साथ हम जीने की तरीका सीखें। आप इनको कुछ पैसा देकर उपकार करें या आप ये बहुत बड़ी बात आपसे छोटी बात कह रहा हूं। जमनालाल बाजार ने जब पहली बार हमसे कहा कि मैं पैसा कमाना जानता हूँ, खर्च करना नहीं जानता, सही तरीके से पैसा कैसा खर्च करूं ये तुम मुझे सिखाओगे तो मेरे पर मेहरबानी होगी, इसको समझ लीजिए। वो कहा कि मैं पैसा कमाना जानता, सही तरीके से खर्च करना नहीं जानता, सही तरीके से पैसा खर्च करना मुझे सिखा दोगे तो मेरे पर मेहरबानी होगी। जमनालाल बाजार ने कभी किसी पर मेहरबानी नहीं की। अभी आपके सामने गांधी का शब्द की बुक रखा, उसका कहा था ट्रस्टीशिप, विश्वस्त भावना। विश्वस्त भावना से आदमी जीता है तो अपने पैसे का मालिक होता है क्या? सरकार प्रॉपर्टी की मालिक है कि विश्वस्त है? नगर पालिका तालाब खड़ाती है, बगीचा खोलती है, इसका विश्वस्त है कि मालिक है? और आप और मैं, क्योंकि गांधी ने विश्वस्त भावना जब रखी तब यह भी कहा था कि मजदूरों के बीच में कहा था कि तुम्हारी श्रम शक्ति जो है, श्रम करने की शक्ति है, उसके तुम विश्वस्त हो, उसके बेनिफिशियरी पीपल, तुम सिर्फ विश्वस्त हो। ये विश्वस्त भावना अगर हमारे बीच में आएगी तो मैं आपसे नम्रतापूर्वक कहना जाना चाहता हूं कि कल से इन लोगों को आपके सामने हाथ फैलाकर पैसे मांगने की जरूरत नहीं पड़ेगी। आज से मैं ये कह रहा हूं क्योंकि अब 81 साल का तो हो गया, कितना जीना है परवा मालूम नहीं है, लेकिन क्या मेरे जीने लायक समाज रहेगा? गांधी को 185 जन्म जयंती मना रहे, गांधी 150 साल जी, ऐसा गांधी का समाज हमने बनाया? हम कैसा समाज बनाना चाहते, किस तरह के समाज पर जीना चाहते? सरकार को छोड़ दीजिए, मुझे सरकार से कुछ नहीं कहना, क्योंकि जो जो सरकारी होता है वो असरकारी नहीं होता, परिणामकारी नहीं होता, इसलिए मैं सरकार से कुछ नहीं कहता। लेकिन सामाजिक संस्था अगर समाज के भरोसे नहीं चलेगी, समाज के सहयोग का पत्र नहीं चलेगी, तो ये किसके भरोसे चलेगी? सरकार के भरोसे, और सरकार तो हर 5 साल बदलती। ये जो समाज सेवक काम कर रहे हैं इनको आप समझ लीजिए, मेरा देश दुनिया में सबसे अच्छा देश है। मेरे देश में त्याग संस्कृति चली, भोग संस्कृति नहीं चली। आज भी आपसे कहना चाहता हूं नम्रता पूर्वक, आप तय कर लीजिए अपने साथी पर हाथ धरकर
कि कोई प्रधानमंत्री मिलता है, कोई मुख्यमंत्री मिलता है, काम रहता है, इसलिए हम खड़े होकर नमस्कार कर ले। लेकिन आज भी इस देश में आप झुककर नमस्कार किसको करेंगे? योगी को, त्यागी को या भोगी को? पदाधिकारी और सरकार के अधिकार हुए, इसे काम होता है, खड़े होकर नमस्कार कर लीजिए, राम राम कहते हैं जिसको जरूरत का। लेकिन आज भी गर्व त्याग के पीछे झुकती है। त्याग की वृत्ति अगर नहीं पनपेगी तो सामाजिक काम नहीं चलेगा, समाज भी नहीं चलेगा, क्योंकि कम्युनिकेशन रुक रहे हैं, हमारे घर में रुक रहे, हमारे घर समाप्त हो रहे। आप बताइए, मुझे जिस घर में जाता हूं मुंबई में, दो भाई आपस में अपने अपने कमरे में से मोबाइल पर फोन करते हैं, बात करते हैं, संपर्क ही समाप्त हो गया, साथ देने की वृत्ति खराब समाप्त हो गई। ये पैसे की जरूरत के नहीं से, पैसों से नहीं होता। मैं आपसे कह देना चाहता हूं, मेरा आज भी दावा है कि पड़ोस अगर किसी का होना होगा तो पड़ोस गुजराती का होगा तो सबसे अच्छा होता है, मराठी आदमी का नहीं मिलेगा तो अच्छा है। क्यों होता है ये वृत्ति? क्यों है? क्योंकि त्याग की कीमत आप लोगों ने जानी, भोग से ज्यादा त्याग की तरफ आप गए। और सबसे बड़ी बात आप लोगों में मैंने देखी कि त्याग का गर्व आपको कभी नहीं हुआ, आपने त्याग को शेयरिंग माना। हम क्या करते हैं, चार भाई शेयर करके जीते हैं। ये सामाजिक काम करने वाले लोग जो हमारा काम है वो कर रहे हैं, उनको हम मदद करेंगे तो मैं तो ऐसा मानता हूं कि हमें मानना चाहिए कि हम अपनी रिस्पॉन्सिबिलिटी शेयर कर रहे हैं। जो हम खुद नहीं करते वो कर रहे हैं, जो कर रहे हैं उनके साथ हम जीना चाहते हैं। इतनी वृत्ति होगी तो त्याग का भी गर्व नहीं आता, दान की भी प्रतिष्ठा बढ़ती है। मैं बहुत अधिक समय आपका नहीं लूंगा, क्योंकि आप लोगों के सामने नतमस्तक मैंने होने के लिए आया। मैं शुरू में रेडी सेंटर से जुड़ा था, मैंने पूरा कच्छ उस समय प्रवास किया जब यूसुफ मेहरे जी की खुद की जन्म शताब्दी थी, उसके बाद भी मैं गया। मेरे मन में एक आदर है और मुझे बहुत अच्छा लगा। उस समय मैं गया तब सरदार सरोवर की बात चल रही थी और कच्छ के लोग तो होशियार होते हैं, ये मैंने आपको बताना चाहिए, इसकी जरूरत नहीं। वो नहर खुद कर नर्मदा का पानी सरोवर का कष्ट आएगा, ऐसा उस समय चल रहा। आज क्या स्थिति मुझे मालूम है। तब लोगों ने कच्छ के लोगों ने इतना ही कहा कि अगर आपकी नीयत साफ होगी कि आप हमारे घर तक आप पानी आएगा ऐसा कहते हैं तो नहर बांधने की शुरुआत कष्ट से शुरू कीजिए और उस तक नर्मदा तक पहुंचेगी। नर्मदा से शुरू करेंगे तो पानी कभी आएगा ही। ये होशियारी मैंने कहीं नहीं देखी, जो आपने देखी ये होशियारी को मैं तारीफ करना चाहता हूं। क्योंकि आखिरी में जब गांधी ने यह कहा था कि किस तरह का समाज चाहता है तो एक ही चीज कही थी कि जो कुछ तुम करना चाहते हो वो करते समय इतना ही सुनो कि जिस व्यक्ति का दुखी सबसे दुखी, सबसे गरीब व्यक्ति का तुमने चेहरा देखा होगा, उसको तुम्हारे कुछ भी करने से क्या फर्क पड़ेगा, इतना सोच लो। और उसमें से रास्ता निकल जाता है। वो आदमी जो आखिरी आदमी है मेरे देश में का, उस आखिरी आदमी के लिए हम क्या कर रहे हैं इसको हमको सोचना होगा। मुंबई में तो हम रहते हैं, मुंबई में पैसा नहीं है, लेकिन आपको बता देता हूं, पहली बार जब विनोबा जी ने पहली बार हमको समझाया गीता की बात करकर, तब सवाल उठा था कि द्वारका का दूध अगर मथुरा में जाकर बिकेगा तो दूध का भाव ज्यादा मिलेगा। ये सुनने के बाद यशोदा अपने मैया को श्री कृष्ण भगवान ने कहा कि ये तो सही है माँ, ज्यादा मिलेगा, लेकिन इतना समझ लेना कि मथुरा में जैसा पैसा है वैसे कौन से राक्षस भी है। हम कौन से पैसे की तरफ जाना चाहते हैं? हम पैसा समाज चाहते हैं,
હાથ તો મની પાવર, મસલ પાવર ઓર માફિયા પાવર ચાલ રહા હૈ, યે સમાજ આપ ચાહતે હૈ? હમ ક્યા સમાજ મેં બિકાઉ બનાના ચાહતે હૈ લોગો કો? જીતને લોગ આજ આપકે સામને ખડે હુએ થે, સેવા કે ક્ષેત્ર મેં કામ રહે થે, ઇનકી ક્યા કીમત રખ સકતી હૈ? દો શબ્દ આપ ધ્યાન મેં લીજીએ, પ્રાઇસ ઓર વેલ્યુ। कीमत अलग चीज होती है, मूल्य अलग चीज होती है। कीमत तो एक्सचेंज वैल्यू पर तय होती है, मूल्य अपने पैर पर खड़ा होता है। आप जो मदद करते हैं या करने की वृत्ति लगते हैं, इसकी कीमत हो सकती है। बाजार में सब कुछ मिलता है, गाय के दूध की कीमत है, भैंस के दूध की कीमत है, बकरी के दूध की भी कीमत है, इतना क्या गधे के दूध की कीमत है, माँ के दूध की कीमत है क्या? माँ का दूध दिखने के लिए होता है क्या? जो चीज दिखने के लिए नहीं होती ना, उसका मूल्य होता है, और जिसका मूल्य होता है उसकी कीमत करने की कोशिश मत कीजिए, मेहरबानी करके मत कीजिए। मैं बड़े छोटे मुंह बड़ी बात कह रहा हूं, लेकिन आपसे कहना चाहता हूं कि मूल्य पर चलने वाला समाज प्राइस ओरिएंटेड मत बनाइए, कीमत पर चलने वाला समाज मत बनाइए। आज भी हम मानते हैं कि मूल्य ही हमारे लिए बहुत कुछ, अब तो मंदिर भी वैभव के प्रतीक बन रहे हैं। मैं गया था बचपन में, नागपुर से दिल्ली गया, ऑटो रिक्शा में बैठा, रिक्शे वाले से कहा कि मुझे लक्ष्मी नारायण मंदिर देखना है। उसने पूछा मुझे कहाँ से आया है? आया, मैंने कहा नागपुर से आया। पूछा बिछड़ा हुआ चढ़ीका है क्या? मैंने कहा क्या हुआ भाई? वो कहने लगे लक्ष्मी नारायण मंदिर नहीं है हमारे दिल्ली में। तब मैंने मेरे पास जो गाइड था वो दिखाया, तब वो किताब में वो चित्र देख कर उसने कहा सचमुच पिछड़े इलाके से आ रहे हो, जब से लक्ष्मी नारायण मंदिर लक्ष्मी नारायण कहते बिरला मंदिर क्यों नहीं कहा, ले जाता। अब उस गरीब को क्या मालूम था कि दिल्ली में लक्ष्मी नारायण भी बिरला के नाम पे खपता है। मंदिर बनाने वाले की ज्यादा होगी कि भगवान की होगी? अब तो मेरे देश में भगवान भी बिकाऊ बनेगा तो हम क्या करेंगे? इसलिए आपसे मैं कहने आया हूँ, और बहुत नम्रतापूर्वक आज कह रहा हूँ कि मैं ऐसा समाज चाहता हूँ कम से कम मेरे नातियों के लिए, अब मेरे ग्रेट ग्रैंड डॉटर्स दो है, इनके लिए मैं कैसा समाज छोड़ के जाऊँगा? इनके बारे में भी बाद में भी बम्बई में जो आज बहुत बड़ा समस्या खचित हुई महिलाओं की सुरक्षा की, वो भी वह वैसा ही रहेगा? मैं कमेटी का अध्यक्ष बना महिलाओं के सुरक्षा के बारे में कुछ करने के लिए, मैं कभी सोचा ही नहीं था। ये सब इसलिए हो रहा कि पड़ोस से ही निकल गया, पड़ोस में ही नहीं अपने घर में जब तक तो गुनाह नहीं आता तब तक हम कुछ तो ध्यान ही नहीं देना चाहते। पड़ोस की तो बात छोड़ ही दीजिए, और जहाँ पड़ोस नहीं होता, पड़ोस के रिलेशनशिप नहीं होते, वहाँ सुरक्षा कभी नहीं होती। क्या पुलिस वाला सुरक्षा करता है? क्या मिट्टी वाला करता है? ये तो रक्षक ही भक्षक बन रहे हैं ना। सामाजिक सुरक्षा का सबसे अच्छा मार्ग है सामाजिक सेवा, और ये सामाजिक सेवा करने वाले जो लोग हैं ना, ये असली हमारी सुरक्षा करने वाले हैं, इन्हीं के कारण ये चलेगा। वरना मैं कह देता हूं कि ये लोग अगर ये काम नहीं करते तो आदिवासियों को क्या दवा मिलती, महिलाओं को शिक्षण कहां से मिलता, ये लड़कियों को? आप जाइए आज भी, क्यों नहीं मिलेगा? और आप और मैं अगर खुशहाल रहेंगे और हमारे साथ में इनकी डिस्ट्रीब्यूशन और सहयोगिता नहीं रहेगी तो हमारे जीने में मतलब रहेगा क्या, इसको आपको सोचना पड़ेगा। मैंने आज आरा कबूल किया, वो इसलिए किया कि जिन लोगों का ये किताब लिखी गई और जिन लोगों के काम की देखी लिखी गई, मैंने ऐसा माना कि हमारे विदर्भ में मानते हैं, महाराष्ट्र में मानते हैं, गुजरात में मानते हैं, कि खुद जाकर पंढरपुर जाकर भगवान विठोबा का दर्शन नहीं करते होंगे तो जो वारकरी या यात्री उसके पास यात्रा में जाता है उसको नमस्कार करो तो भगवान तक पहुंच जाता है।
भाई से माने माना कि भाई कोई सेवा का काम नहीं करता, लेकिन सेवा के क्षेत्र में काम करने वाले जो लोग आपके बीच में उपस्थित थे और आप सारे लोग जो उनके साथ खड़े हैं उनको नमस्कार करूंगा तो मेरे भगवान तक नमस्कार पहुंच जाएगा। इस छोटी सी भूमिका से आप सबको नमस्कार करता हूँ, आपको प्रणाम करता हूँ और इतना ही आगे आपसे यह कहना चाहता हूँ कि समाज सेवक के पीछे खड़े रहिए, वो भी इस भावना से नहीं कि आप दान कर रहे अनुदान कर रहे, इस भावना से खड़े रहिए कि वो अगर नहीं होंगे तो मेरा समाज नहीं चल सकता। आज तो कम्युनिकेशन ही सबसे गया है, कम्युनिकेशन के तरीके बन गए, मशीन हो गई कम्युनिकेशन की, व्यक्तियों में के विषय में का कम्युनिकेशन खत्म हो जाएगा, जो पिछड़े हुए लोग हैं उनके बीच का कम्युनिकेशन खत्म हो जाएगा, तो कम्युनिकेशन नहीं रहेगा तो समाज ही नहीं रहेगा और समाज नहीं रहेगा तो बाकी लोगों पर हमारे प्राणियों में क्या फर्क रहेगा। इसलिए इंसान को इंसान करके जीना होगा, तो इंसानियत का नतीजा देकर आपसे कहता हूँ कि इन सबको संभालिए, इनके साथ जाइए और मेरे साथ भी इन सब करिए, आप ताली बजाकर नमस्कार कीजिए।